આપણે અંતરરસ જાત વિશે આપણે ભાગ 4 ની અંદર જોયું, હવે પાંચમા ભાગની અંદર આપણે જોઈશું બીજી અંગિકા જે છે એ ગોલગી પ્રસાદન। હવે ગોલગી પ્રસાદન નામ તમને કઈ જુદું લાગશે ગોલગી, પણ કેમિલો ગોલગી નામના જીવવિજ્ઞાનીએ આ અંગિકા શોધી હતી એટલે એને આપણે ગોલગી પ્રસાદન તરીકે ઓળખીએ છીએ। ગોલગી પ્રસાદનનું વર્ણન કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કર્યું। હવે એનો આકાર કેવો છે એ આપણે જો જોઈએ તો અહીંયા આ પ્રકારનો જે આકાર બતાવેલો છે એનો આવો ચોક્કસ આકાર એનો નક્કી કરી શકાતો નથી, એટલે આવા પ્રકારની જે રચના હશે એને ગોલગી પ્રસાદન તરીકે ઓળખવામાં આવે છે। આકાર અનિયમિત આકારનો જોઈ શકાય। હવે આના વિશે આ જે જીવવિજ્ઞાની વિશેની ટૂંકમાં માહિતી, એ વૈજ્ઞાનિકનો જન્મ કયો, ક્યારે, કયા સમયે, કયો અભ્યાસ કર્યો હતો એનો અભ્યાસ જો તમારે જોવું હોય, એનું જે ડિટેલ વાંચવી હોય તો ચોપડીનો પાન નંબર 64 ઉપર એની ફોટા સાથેની માહિતી આપેલી છે, એ પણ અવશ્ય વાંચવી, એક તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશે। હવે આપણે આ ગોલગી પ્રસાદન વિશેની થોડીક માહિતી આપણે મેળવીએ તો પટલ દ્વારા આવૃત તંત્રની રચના છે। પટલ એટલે કે પડદો, પટલ દ્વારા આવૃત એટલે કે આ ભાગનું એક આવરણ રચે છે, પટલ દ્વારા આવૃત રચના જે છે એને આપણે ગોલગી પ્રસાદન તરીકે ઓળખીએ છીએ। અંતરરસ જાળની સાથે તે જોડાયેલી છે। પછી આ અંતરરસ જાળ, હમણાં જે આગળ જે વાત કરી કોષની અંદર રહેલી અંતરરસ જાળ એની સાથે એ જોડાયેલી છે। હવે આ ગોલગી પ્રસાદન એ જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાની રચના બનાવે છે તેને શિષ્ટની કહે છે। પુટિકાઓ એકબીજાને સમાંતર થપ્પીઓ પ્રમાણે ગોઠવાય, દાખલા તરીકે કોઈ કપડાને તમે ઘડીવાર થપ્પી પ્રમાણે એકની ઉપર બીજો બીજાની ઉપર ત્રીજો એવી ઘડીઓ પડેલી હોય, એટલે અહીંયા આપણે જો સામાન્ય રચના જોઈએ તો આ પ્રકારની રચના એની અંદર જોઈ શકાય, થપ્પીઓ જેવી રચના હોય એટલે એને પુટિકા તરીકે ઓળખાય છે, એ પુટિકાઓને શિષ્ટની તરીકે ઓળખાય છે। અંતરરસ જાળ સાથે આ જોડાયેલી હોય છે। હવે એનું કાર્ય શું, તો અંતરરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરે છે, એટલે કે હમણાં જે આપણે અંતરરસ જાળ બે પ્રકારની જોઈ કે લીસી અંતરરસ જાળ અને ખરબચડી અંતરરસ જાળ, એમાંથી પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરે છે, એટલે એ પેદા તો કરી લે પણ એનું પેકેજિંગ કરે, પેકેજિંગ કરે એટલે કે પેકેટ બનાવે, નાના નાના કણોમાં એ રૂપાંતરિત કરે છે, એટલે પેકેજિંગ તરીકેનું એ કાર્ય કરે છે। એટલે ગોલગી પ્રસાદનનું કાર્ય અંતરરસ જાળમાં ઉત્પન્ન થયેલા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ તરીકેનું એ કાર્ય કરે છે અને દ્રવ્યનો સંગ્રહ કરે છે। આ રીતે ગોલગી પ્રસાદનનું કાર્ય સરળ રીતે જોઈ શકાય। ઉપરાંત ગોલગી પ્રસાદન સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે। હવે ફરી પાછો સરળ શબ્દ તો ખ્યાલ છે, જટિલ શબ્દ એટલે કે ગૂંચવાડા ભરેલો એનો અર્થ એવો થાય, પણ શર્કરા આ નવો શબ્દ પાછો આવશે। શર્કરા, શર્કરા એટલે કે એક આપણી સમજ માટે જો જોઈએ તો શર્કરા એટલે કે એક મીઠો ભાગ, મીઠી વસ્તુ, સાકર, એને આપણે ઘણી વખત શર્કરા તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે એવા ગ્લુકોઝ જેવા ભાગનું એ સંશ્લેષણ કરવાનું પણ એ કાર્ય કરે છે। એટલે ગોલગી પ્રસાદન સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતરિત કરે છે। હવે ફરી પાછો ગોલગી પ્રસાદન લાઇસોઝોમનું નિર્માણ કરે છે। હવે તમે જુઓ એકબીજાની સાથે કનેક્શનમાં છે, અંતરરસ જાળ એની અંદર ગોલગી પ્રસાદન આવ્યું, એની સાથે ગોલગી પ્રસાદન પણ જોડાયેલું છે, ગોલગી પ્રસાદનની સાથે લાઇસોઝોમ આપણે પહેલા લઈ લઈશું મુદ્દો, ત્યાર પછી રંજક કણો લઈશું, તો લાઇસોઝોમ આની સાથે જોડાયેલું છે, તો લાઇસોઝોમના નિર્માણ કરવાનું કાર્ય
લાઇસોજોમ પેદા કરવાનું કાર્ય ગોલગી પ્રસાધનો કરે છે. એટલે આ લાઇસોજોમ શું કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરીએ. તો લાઇસોજોમ છે શું એના વિશેની માહિતી કોષના અંતરરસ જાળમાં ગોલગી પ્રસાધન અને ગોલગી પ્રસાધન પછી આવશે લાઇસોજોમ. એટલે આપણે આ ચોથા નંબરની અંદર જે લાઇસોજોમ ઘટક આપેલો છે એના વિશેની આપણે વાત કરીએ. તો લાઇસોજોમ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાનું નિયંત્રણ કરતું તંત્ર છે. હવે કોષની અંદર ઉપયોગી દ્રવ્યો બને અને નવા કોષોનું સર્જન થતું જાય, કોષને પણ જરૂરિયાત પ્રમાણે શક્તિ મળે, પણ જેવી રીતે ઉત્પાદનની આપણે વાત કરીએ એની સાથે પાછો નકામા દ્રવ્ય તો પાછા બંધા જાય, તો એ નકામા દ્રવ્યોનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. જેવી રીતે આપણા શરીરની અંદર નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટેનું તંત્ર છે ઉત્સર્જન તંત્ર, તેવી જ રીતે કોષમાં નકામા દ્રવ્યોનું નિયંત્રણ કરતું તંત્ર છે લાઇસોજોમ. કોષનું ઉત્સર્જન ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાનું નિયંત્રણ કરતું તંત્ર એટલે કે લાઇસોજોમ. કોષમાં દાખલ થયેલા દ્રવ્યોનું પાચન કરવાનું કાર્ય પણ કરે છે. લાઇસોજોમનું કાર્ય બહુ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે. પાચન કરવાનું કાર્ય પણ કરે છે, નકામા દ્રવ્યોને નિયંત્રિત કરવાનું, બહાર કાઢવા માટેનું પણ એ કાર્ય કરે છે. લાઇસોજોમ માટેનું એક સરસ આગળ એક ઉદાહરણ એક માહિતી આવશે એને બરાબર યાદ રાખજો, તમને પરીક્ષાની અંદર એ કારણ પણ પૂછાય. કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે, સાફસૂફી તરીકેનું કાર્ય કરે છે લાઇસોજોમ. કોષને સ્વચ્છ રાખવાનું, જો જૂની થઈ ગયેલી જે અંગિકાઓ છે એને નાશ કરવાનું કાર્ય કરે છે. જૂની જે અંગિકાઓ હોય એને મારી નાખે, નવી અંગિકાઓ પેદા કરતો એ તો બીજા બધા ઘટકો કરવાના છે. એટલે કોષની જૂની અંગિકાઓને મારી નાખવાનું કાર્ય કરે છે જે સક્રિય ઉત્સેચકો ધરાવે. એટલે કોષની અંદર જે અંગિકાઓ હોય ઘસાઈ ગયેલી છે, તૂટી ગયેલી હોય, નકામી થઈ ગયેલી હોય એને ઓગાળી નાખે, એ લાઇસોજોમ દ્રવ્ય એનો ઉપયોગ કરે છે. લાઇસોજોમ દ્રવ્યથી એ ઉપયોગી બને છે. એટલે એ સક્રિય ઉત્સેચકો તરીકેનું એક કાર્ય કરે છે. જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોજોમ તૂટે છે અને એ તૂટેલા લાઇસોજોમ ને એ લાઇસોજોમ શું કરી નાખે, પાચન કરવા. એટલે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોજોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. આત્મઘાતી આ શબ્દ યાદ રાખજો, કારણ પૂછાય છે કે આત્મઘાતી કોથળી લાઇસોજોમને આત્મઘાતી કોથળી તરીકે શા માટે ઓળખવામાં આવે છે. તો કે લાઇસોજોમને આત્મઘાતી કોથળી હમણાં જે વાત કરી તે એક તો પહેલો મુદ્દો યાદ રાખવાનો કે ઉત્સર્ગ દ્રવ્યો અને કચરાનો નિકાલ કરે છે. બીજો કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. કોને ખાતરેથી કોષની અંદર નકામા દ્રવ્યો હોય, નકામી જેવી કણિકાઓ હોય એનો નાશ કરે છે. અને ઈજાગ્રસ્ત બની ગયેલા કે તૂટી ગયેલા કોષની અંદર રહેલી જે અંગિકાઓ છે એને ઓગાળી નાખે છે, એટલે કે પચવી કાઢે છે. અને આખો કોષ પણ જો નાશ થવાની અણી પર હોય તો આખા કોષનો પણ એ નાશ કરી દે છે. એટલે તમને કારણ બે માર્કનું કારણ પૂછી શકે કે લાઇસોજોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ કારણ યાદ રાખજો, પરીક્ષાની અંદર અવશ્ય પૂછાય છે. એટલે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાશે. હવે આના પછીની એક અંગિકાની જો આપણે વાત કરીએ કે રસધાન્યો છે, રંજક કણો છે. હવે ઉપરાંત એક વધારાની એક અંગિકાની આપણે અહીંયા અભ્યાસ કરેલો છે, તો એની અંદર આવેલું છે ઘણાંશું. ઘણાંશૂત્ર ખૂબ જ અગત્યની એક અંગિકા છે. હવે જેવી રીતે લાઇસોજોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ તેવી રીતે ઘણાંશૂત્રને કોષનો
पावर हाउस એટલે કે આપણે ગુજરાતીમાં જોઈએ તો શક્તિગર તરીકે ઓળખી કણાભ સૂત્ર. હવે કણાભ સૂત્ર ની આપણે વાત કરીએ ત્યાર પછી રંજક કણ અને રસધાન્યો, કેમ કે રંજક કણો અને રસધાન્યોનું મહત્વ કરતા કણાભ સૂત્રનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. હવે કોષની અંદર આવેલી જે અંગિકા કણાભ સૂત્ર, કણાભ સૂત્ર એક ફૂલેલી મગફળી ની જે સિંગ છે એના જેવા આકારની રચના દ્વારા એ કણાભ સૂત્ર કોષને જૈવિક ક્રિયામાં જે ઊર્જાની જરૂર પડે છે એ ઊર્જા પેદા કરવાનું કાર્ય કણાભ સૂત્ર કરે. એટલે કણાભ સૂત્રની અંદર ઊર્જા પેદા કરે છે. ઊર્જા કયા સ્વરૂપે હોય? કોષની અંદર ઊર્જાનું સ્વરૂપ કયું? તો કે એટીપી સ્વરૂપે. એટલે અહીંયા એટીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ નામનું દ્રવ્ય બનાવે છે. એ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ કોષની અંદર જુદા જુદા પ્રકારની અંગિકાઓ પેદા કરવા માટે, એનું સંચાલન કરવા માટે, એમાં જે શક્તિની જરૂર પડે છે એ એટીપી સ્વરૂપના પેકેટની અંદર જોવા મળે છે. તો નવા રસાયણો બનાવવા માટે ઊર્જામાં એટીપીની જરૂરિયાત રહે છે. એટીપીનું પૂરું નામ પણ યાદ રાખજો, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જે રીતે ડીએનએનું નામ જોયું એવી રીતે એટીપીનું પણ નામ યાદ રાખજો. કણાભ સૂત્ર ની અંદર બે આવરણ છે. અહીંયા ફોલેલી મગફળી જે આકારની જે રચના જે જોવા મળે એવી થપ્પી જેવી રચનામાં એનું આવરણ બે છે. બે આવરણ ધરાવતી રચના જોવા મળે છે, બે આવરણ વાળી. કણાભ સૂત્ર બે આવરણનું બનેલું છે અને કણાભ સૂત્રો પોતાના ડીએનએ ધરાવે છે. ફરી પાછો ડીએનએ શબ્દ આવ્યો, કોષ કેન્દ્રની અંદર કોષનું પોતાનું ડીએનએ અને કણાભ સૂત્રને પોતાનું ડીએનએ, ડીઓક્સી ન્યુક્લિક એસિડ એની અંદર પણ જોવા મળે છે. કણાભ સૂત્ર પ્રોટીનનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, એની અંદરથી પ્રોટીન પણ પેદા કરે છે. એટલે અગાઉ આપણે જે અંતરરસજાળમાં જોયું એમાં પણ પ્રોટીનનું સંશ્લેષણ થતું હતું, હવે કણાભ સૂત્રની અંદર અંદર જે રચનાઓ જે જોવા મળે છે એ રચનાની અંદરથી પ્રોટીન સંશ્લેષણનું કાર્ય એની અંદર થાય છે. એટલે કેટલાક કણાભ સૂત્ર પ્રોટીનનું નિર્માણ કરે છે. અને એક કારણ પણ તમે ખાસ યાદ રાખજો કે કણાભ સૂત્રો શક્તિગર તરીકે ઓળખાય છે. એટલે બે કારણ તમારા આ બે મુદ્દામાં યાદ રાખજો કે લાઇસોઝોમ આત્મધારી કોથળી તરીકે ઓળખાય છે અને કણાભ સૂત્ર કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. અને અથવા એને આપણે કોષનું શક્તિગર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એટીપીના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કોષ રસ માં જુદી જુદી અંગિકાઓમાં, પહેલી અંગિકાની આપણે જે વાત કરી અંતરરસજાળ, પછી ગોલગી પ્રસાદન, લાઇસોઝોમ અને કણાભ સૂત્ર, આ અંગિકાઓ ખૂબ જ અગત્યની છે. અને આ બધી અંગિકાઓના કાર્યો કયા છે તે જોવાનું. હવે પછી બીજી બે અંગિકાઓ બાકી રહે છે, એમાં રંજક કણો અને રસધાન્યો. રંજક કણો અને રસધાન્યો એના વિશેની આપણે પ્રાથમિક માહિતી જો જોઈએ, રંજક એટલે કે રંગના કણો જુદી જુદી વનસ્પતિમાં એના જુદા જુદા અંગોમાં જુદા જુદા પ્રકારના રંગો જોવા મળે છે. એ રંજક કણ તરીકે કાર્ય કરે છે. સમયની સાથે એ રંજક કણ બદલાતો પણ હોય છે. રંજક દ્રવ્ય, રંજક કણ એ પણ કહી શકાય. અને રસધાની કોષ રસની અંદર એવી ખુલ્લી જગ્યા હોય છે, એ ખુલ્લી જગ્યા અને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. એટલે એના વિશેનો અભ્યાસ હવે પછીના આપણે ભાગની અંદર કરીશું. એટલે અત્યારે જે કંઈ આપણે અભ્યાસ કર્યો એ બધો જ અભ્યાસનો ધ્યાનથી પુસ્તકમાં જોઈને ફરીથી વાંચજો અને
અહીંયા ટૂંકા ટૂંકા જે સવાલો પેદા થાય છે એ બધા યાદ રાખજો. ગોલગી પ્રસાદનનું કાર્ય શું છે, ત્યાર પછી લાઇસોઝોમનું કાર્ય શું છે, ત્યાર પછી ગણાભ સૂત્રનું કાર્ય શું છે, અંતરરસ જાળ કોનું કોનું સંશ્લેષણ કરે છે એ બાબતો યાદ રાખજો અને સતત મહાવરો કરશો તો તમને કોઈ તકલીફ પડે નહીં. નમસ્કાર, થેન્ક યુ.